साबरकांठा જિલ્લાના ઈડર તાલુકાના સવગઢ છાવણી ગામે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ઈડર તાલુકાના સવગઢ છાવણી ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમિલનાડુના કન્નૂર પાસે તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના સીડીએસ જનરલ બિપિન રાવત સાથે 13 જવાનો તારીખ 8/12/2021 રોજ શહીદ થયા હતા। તેઓને સર્વે ગ્રામજનો વતી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે સાથે વર્ષ 2019-20 અને 2021 માં કોરોના મહામારીમાં છાવણી ગામના 12 લોકો કોરોના સામે જંગ હારી ગયા હતા અને જેઓએ પોતાનું અમૂલ્ય જીવન ગુમાવ્યું હતું તે સર્વેને ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઈડર તાલુકા પંચાયતના સદસ્ય અલકાબેન પરીખ તેમજ લાલપુલ બ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અશોકભાઈ પટેલ તથા ગામ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ સાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર। આજે છાવણી ગામે એક ઉમદા વિચાર ગામ લોકોએ કર્યો। ગામના આગેવાનો, ગામના વડીલો, ભાઈઓ અને બહેનોએ ભેગા થઈ વર્ષ 2019-20 અને 2021-22 દરમિયાન કોરોના મહામારીમાં જેમને જેમના સ્વજનો ગુમાવ્યા હતા તે લોકોના ત્યાં કોરોનાના કારણે ઘરે ભેગા થઈ નહોતા શક્યા, પણ આજ રોજ એ બધાને એક સાથે ગામમાં જેમને આશરે 11-12 લોકોએ કોરોના મહામારી સામેનો જંગ હાર્યો હતો અને એમના પ્રાણ ગુમાવ્યા હતા, તેમને આખા ગામજનોએ ભેગા થઈ એક જ જગ્યાએ મંદિર આગળ એમને શ્રદ્ધાંજલિ આપી એ ખૂબ મોટી બાબત હતી। સાથે સાથે આપણા દેશના જનરલ સીડીએસ બિપિન રાવત અને એમની ટીમ એવા જવાનો પણ 14 લોકો હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા એમની પણ ગામ લોકોએ સાથે સાથે શ્રદ્ધાંજલિ આપી। એ બદલ આજે આ ગામનો એક એવો મોટો અવસર હતો કે જે અવસર આપણે એમ કહીએ કે દેશભક્તિનો પણ કહેવાય, ગામ ભક્તિનો પણ કહેવાય અને રાષ્ટ્રભક્તિનો પણ કહેવાય, આવો અવસર બહુ ઓછા ગામોમાં આવતો હોય છે। હું છાવણી ગામના વડીલો, આગેવાનો, યુવાનો, સર્વેનો આ દિવસે આ તબક્કે શુભેચ્છા પાઠવું છું ને આભાર પાઠવું।